નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ફિઝિક્સ માં પ્રકરણ નંબર 3 માં પ્રશ્ન નંબર 6 પહોંચ્યા છીએ। પ્રશ્ન નંબર 6 તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા પ્રશ્ન નંબર 6 છે, તમે જોઈ શકો છો। ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ મેળવો। ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ મેળવવાનો છે। કોઈ સુવાહક માટે વાહકતાનું સૂત્ર સિગ્મા બરાબર ne સ્ક્વેર ટો અપોન m તારવાનું છે, બરાબર। આ રીતનો પ્રશ્ન છે। તો સૌપ્રથમ આપણે ડ્રિફ્ટ વેગનો પ્રશ્ન આગળ આપણે ભણાવેલો છે। હવે અહીંયા ડ્રિફ્ટ વેગને કારણે e ને લંબ કોઈ પણ ક્ષેત્રફળમાંથી વિદ્યુત ભારનું ચોખ્ખું વહન થાય છે। ડ્રિફ્ટ વેગને કારણે વિદ્યુત ક્ષેત્રને લંબ કોઈ પણ ક્ષેત્રફળમાંથી વિદ્યુત ભારનું શું થાય છે, ચોખ્ખું વહન થાય છે। કોઈ પણ ક્ષેત્રફળમાંથી તમે અહીંયા આડછેદ જોઈ શકો છો, બરાબર। આ આડછેદ છે, આ આડછેદ એ છે, આ એલ લંબાઈ છે। એલ લંબાઈનો અહીંયા તાર આપેલો છે, સુવાહક તાર, બરાબર। હવે આપણે શું કરવાનું છે કે એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે, આ આડછેદ છે એનો ક્ષેત્રફળનો સદિશ તમને ખબર છે, એને લંબ હોય, આ એ છે, બરાબર। અને અહીંયા પણ એ છે, બે બાજુ એ છે, તો આ એ જે છે એ અહીંથી આમ વિદ્યુત ક્ષેત્ર છે ઈ, આ વિદ્યુત ક્ષેત્રને કેવું છે, સમાંતર છે, બરાબર। તો ડેલ્ટા ટી જેટલા સૂક્ષ્મ સમયમાં લંબાઈ કેટલી કહેવાય, એટલે કે ડ્રિફ્ટ વેગના કારણે અહીંથી અહીંયા સુધીનું અંતર કાપે, તો વેગ એટલે ડ્રિફ્ટ વેગ એટલે શું, એલના છેદમાં ડેલ્ટા ટી, ડેલ્ટા ટી સમયમાં એલ અંતર કાપે છે ધારી લઈએ, તો એલ અંતર બરાબર શું થાય, અંતર બરાબર શું થાય, એલને કરતાં કરું તો વીડી ડેલ્ટા ટી થાય। હાલો અંતર મેળવ્યું, આડછેદનું ક્ષેત્રફળ આપણી પાસે છે, બરાબર। તો આપણે કદ મળે, કદ બરાબર શું, એ વીડી ડેલ્ટા ટી કહેવાય, આ કદ મેળવ્યું, અંતર મેળવ્યું, કદ મેળવ્યું। હવે આપણે શું જોઈએ છે, સંખ્યા ઘનતા। સંખ્યા ઘનતા એટલે શું, તો કે સંખ્યા ઘનતા અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા સંખ્યા ઘનતા જોઈ છે, તો સંખ્યા ઘનતા એટલે શું, સંખ્યા ઘનતા એટલે સંખ્યાના છેદમાં કદ, તો સંખ્યા ઘનતા બરાબર સંખ્યા છેદમાં શું, કદ। તો સંખ્યા એટલે શું, કેપિટલ એન, સંખ્યા ઘનતાને આપણે સ્મોલ એન વડે દર્શાવશું, સેના વડે દર્શાવશું, સ્મોલ એન। કદ એટલે આવડું, આ એ વી ડી ડેલ્ટા ટી, આટલું ક્લિયર થઈ ગયું। તો કેપિટલ એન એટલે સંખ્યાને કરતાં કરીએ તો શું થાય, આનો ગુણાકારની સાથે એન એ વી ડી ડેલ્ટા ટી થાય, બરાબર। આટલું થયું। હવે ડેલ્ટા ટી સમયમાં આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભાર, આપણે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણ મુજબ આ આડછેદ જે છે એ આડછેદમાંથી કેટલો વિદ્યુતભાર પસાર થાય છે, તો કે ક્યુ બરાબર એની, પણ અહીંયા વિદ્યુતભાર ઈ જે છે એ ઇલેક્ટ્રોન છે એટલે માઇનસ ઈ। તો ડેલ્ટા ટી સમયમાં આ આડછેદમાંથી બહાર આવતો વિદ્યુતભાર કેટલો, તો કે આડછેદમાંથી બહાર આવતો વિદ્યુતભાર જે છે ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન ઈ। તો આ એનની કિંમત અહીંયા મૂકીએ આપણે, તો એનની કિંમત અહીંયા મૂકીએ તો શું થશે, ક્યુ ઇઝ ઇક્વલ ટુ આ એનની કિંમત અહીંયા મૂકીએ તો માઇનસ એન એ વી ડી ડેલ્ટા ટી થયા, બરાબર, ગુણ્યા ઈ। તો આ થયો, આ એક સમીકરણ થયો, આ શું થયો, વિદ્યુતભાર થયો, શું થયો, વિદ્યુતભાર થયો। હવે આપણે શું કરશું, વિદ્યુત ક્ષેત્રની દિશામાં પસાર થતો ધન વિદ્યુતભાર, આ ઇલેક્ટ્રોન છે તો આટલો જ આ ઇલેક્ટ્રોન છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાય છે, તમે અહીંયા જોઈ શકો છો, આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જતો ઇલેક્ટ્રોન છે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જતો ઇલેક્ટ્રોન છે, આ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે તો આ દિશામાં એટલે કે વિરુદ્ધ દિશામાં જતો ઇલેક્ટ્રોન છે, તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં કેવો જાય, ધન વિદ્યુતભાર જાય, ઇલેક્ટ્રોન જે છે એ આમ જાય છે, બરાબર, આ ઇલેક્ટ્રોન આમ જાય છે, તો એની વિરુદ્ધ દિશામાં શું જતો હોય, ધન વિદ્યુતભાર, ધન વિદ્યુતભાર જે છે તો અહીંયા હું ધન વિદ્યુતભાર એમ કરીને લખી શકું, ધન વિદ્યુતભાર ક્યુ બરાબર શું લખી શકું, પ્લસ એન એ આ જ વી ડી ડેલ્ટા ટી ઈ, બરાબર, ધન વિદ્યુતભાર લખો। હવે વિદ્યુતભાર એટલે તમને ખબર છે આઈ ડેલ્ટા ટી, ખબર છે ને, આઈ ડેલ્ટા ટીને શું કહેવાય, વિદ્યુતભાર, તો એન એ વી ડી ડેલ્ટા ટી ઈ, તો બે બાજુથી ડેલ્ટા ટી કેન્સલ થયું તો શું થઈ ગયું, અને વ્યવસ્થિત ગોઠવી નાખો, ઔની બરાબર અથવા આવને એ વી ડી એની, યાદ રહીએ માટે આઈ બરાબર આવને, બરાબર, તો આઈ બરાબર એ વી ડી એની થઈ ગયું અથવા એની વી ડી એ, તો આ એ જે છે એ બરાબરની આ બાજુ હવે ભાગાકારમાં, તો આઈના છેદમાં એ બરાબર શું થાય,
એની વીડી અથવા વીડી એની વને તો i ના છેદમાં a ને શું કહેવાય જે પ્રવાહ ઘનતા ઇઝ ઇક્વલ ટુ એની વીડી આ એની વીડી લખો કે વીડી એની લખો કંઈ ફેર પડવાનું નથી તો એની વીડી પ્રવાહ ઘનતા જે સદિશ રાશિ છે તો એના ઉપર સદિશ નિશાની મૂકીએ તો એની વીડીમાં વીડી એ ડ્રિફ્ટ વેગ છે એ સદિશ રાશિ છે તો આ પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું એક સૂત્ર થયું બરાબર તમને હજુ પણ એમ પૂછે સિગ્મા વાળું સૂત્ર પૂછે અહીંયા તમે પ્રશ્નમાં જોઈ શકો છો કે સિગ્મા બરાબર એની સ્ક્વેર ટો અપોન એમ સૂત્ર તારવો એ પૂછે તો હજુ આગળ જવાનું છે પણ જો તમને વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ પૂછે તો તમારે આટલે સુધી જ આવવાનું છે અહીંયા આપણે તારવેલું છે એટલે સુધી જ આવવાનું છે તો અહીંયા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એની સ્ક્વેર ટો અપોન એમ તારવાનું છે તો હજુ આપણે આગળ જઈએ એ પૂછે તો એટલે સુધી જવાનું તો આપણે શું કરશું સિમ્પલ છે ભાઈ શું આપણે એક ઓહમનો નિયમ જાણીએ છીએ સદિશ સ્વરૂપે તમને ખબર હોય તો જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ યાદ છે જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ ઓહમનો નિયમ યાદ છે તમને બરાબર હવે વીડીની કિંમતે જાણીએ છીએ આપણે શેની કિંમત જાણીએ છીએ વીડીની કિંમતે જાણીએ છીએ ડ્રિફ્ટ વેગની કિંમત જાણીએ છીએ તો પહેલાં સૌ પ્રથમ હું જે આ સિગ્મા ઈ છે જેની કિંમત આ એની વીડી અહીંયા મૂકી દઉં તો એની વીડી થયા એની વીડી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ વીડીની કિંમત તમને ખબર હોય તો આપણે પાસે સૂત્ર છે ઈ ઈ અપોન એમ ટો ડ્રિફ્ટ વેગનું આગળના પ્રશ્નમાં સૂત્ર તારવેલું બરાબર છે તો સિગ્મા ઈ થઈ ગયા બે બાજુથી ઈ ઈ કેન્સલ થઈ ગયા તો શું વધ્યું સિગ્મા બરાબર એન ઈ ગુણ્યા ઈ એટલે એન ઈ સ્ક્વેર ટો અપોન એમ આને વાહકતાનું સૂત્ર કહેવાય અહીંયા એમસીક્યુ માટે ખાસ સમજવાનું છે એમસીક્યુ માટે યાદ રાખવાનું છે આ વાહકતા જે છે એ કોના ઉપર સંખ્યા ઘનતા અને રિલેક્સેશન ટો ઉપર આધાર રાખે તો વાહક પદાર્થો હોય ને સુવાહક પદાર્થોમાં એમાં સંખ્યા ઘનતામાં ફેરફાર ન થાય પરંતુ રિલેક્સેશન સમયમાં ફેરફાર થાય તાપમાન વધે તો રિલેક્સેશન સમય જે છે એ ઘટે રિલેક્સેશન સમય ઘટે તો વાહકતા જે છે એ ઘટે વાહકતા ઘટે તો અવરોધકતા શું થાય વધે આ વાહકતાને વ્યસ્તને અવરોધકતા કહેવાય અવરોધકતાનું સૂત્ર આ જ લખવું હોય તો આને ઉલટાવી નાખીએ તો એમના છેદમાં શું લખી શકાય એની સ્ક્વેર ટો લખી શકાય બરાબર રો ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એની સ્ક્વેર ટો શેના બરાબર લખી શકાય અવરોધકતા માટે તો રિલેક્સેશન સમય ઘટે તો અવરોધકતા વધે એટલે સુવાહક પદાર્થોમાં તાપમાનના વધારા સાથે અવરોધકતામાં શું થાય છે વધારો થાય છે તો એનું કારણ શું છે રિલેક્સેશન સમય ઘટે રિલેક્સેશન સમય એટલે બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમયગાળો આ બે ક્રમિક અથડામણો વચ્ચેના સમયગાળામાં શું થાય છે ફેરફાર થાય છે બરાબર યાદ રાખજો બરાબર છે હવે અર્ધવાહકો માટે આવું આવશે તો અર્ધવાહક માટે શું હોય ખબર છે અર્ધવાહક માટે આ સંખ્યા ઘનતા વધે ઇલેક્ટ્રોન અને હોલના જોડકા વધે અર્ધવાહકોમાં અર્ધવાહકો એટલે વાહકય નહીં અને અવાહકય નહીં એવા અર્ધવાહકો કહીએ છીએ જેની છેલ્લી કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન હોય છે જે આગળ આવશે ત્યારે આપણે વાત કરવાના જ છીએ પણ અત્યારે પોઈન્ટ એવો છે તો આપણે વાત કરી જ દઈએ તો તાપમાન વધતા સંખ્યા ઘનતા વધે આ સંખ્યા ઘનતા વધે તો અવરોધકતામાં શું થાય ઘટાડો થાય અવરોધકતામાં ઘટાડો થાય સામે વાહકતામાં શું થાય વધારો આ સંખ્યા ઘનતા અંશમાં છે આ સંખ્યા ઘનતા વધે તો વાહકતા વધે આ રિલેક્સેશન સમય ઘટે વાહકતા ઘટે એ કોના માટે વાહક માટે સુવાહક માટે રિલેક્સેશન સમય ઉપર આધાર રાખે અર્ધવાહક માટે આ સંખ્યા ઘનતા એન ઉપર આધાર રાખે છે બરાબર છે આ યાદ રાખવાનું છે સમજવાનો પ્રયત્ન કરવાનો છે રેડી તો એના પછીનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 7 તમે અહીંયા જોઈ શકો છો શું પ્રશ્ન છે અહીંયા મોબિલિટી એટલે શું સમજાવો મોબિલિટી વાહકમાં એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને વિદ્યુત ભાર વાહકની મોબિલિટી કહે છે મોબિલિટી એટલે મોબાઈલ આપણે કહીએ ને તો મોબાઈલ એટલે શું ખબર છે હરતું ફરતું ને મોબાઈલ કહેવાય હરતું ફરતું કોઈ પણ હોય વસ્તુ એને મોબાઈલ કહીએ મોબાઈલ આપણે નામ પાડી દીધું મોબાઈલ પણ હકીકતમાં એ સેલફોન છે હરતો ફરતો ફોન એને મોબાઈલ ફોન કહેવાય આપણે પછી ફોન કાઢી નાખ્યો ખાલી મોબાઈલ શબ્દ રાખ્યો છે તો મોબિલિટી એટલે વિદ્યુત ભાર જે છે એને લઈ જતા કણો એને મોબિલિટી કહેવાય એની 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 ગતિશીલતા કેટલી છે બરાબર
તો ઈ કોના ઉપર આધાર રાખે છે તો કે એક તો ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત ક્ષેત્ર ઉપર આધાર રાખે મોબિલિટી જે છે અહીંયા સૂત્ર છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ વીડી અપોન ઈ ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત ક્ષેત્ર નો ગુણોત્તર જે છે એને મોબિલિટી કહેવાય તો જેને છેદમાં છે એની આગળ શું લગાડી એકમ તો આ છેદમાં અહીંયા તમે જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્ર છે તો વિદ્યુત ક્ષેત્રની આગળ શું લગાડશું એકમ એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને શું કહે છે મોબિલિટી એટલે કે ઓછું વિદ્યુત ક્ષેત્ર આપવા છતાં એનો ડ્રિફ્ટ વેગ સારો હોય ડ્રિફ્ટ વેગ વધારે હોય તો એની મોબિલિટી વધારે છે વધુ વિદ્યુત ક્ષેત્ર આપો ત્યારે એનો ડ્રિફ્ટ વેગ મળતો હોય તો છેદ મોટો હોય તો મોબિલિટી ઓછી કહેવાય બરાબર ઓછા વિદ્યુત ક્ષેત્ર આપવાથી પણ વિદ્યુત ભાર જે છે એનો ડ્રિફ્ટ વેગ સારો તો એની મોબિલિટી મ્યુ જે છે એ સારો મોબિલિટીને આપણે સેના વડે દર્શાવીએ છીએ મ્યુ વડે દર્શાવીએ છીએ બરાબર પછી અહીંયા તમે જોઈ શકો કોઈ પણ પદાર્થની વાહકતા તેમાં રહેલા મોબાઈલ વિદ્યુતભાર વાહકોના કારણે ઉદ્ભવે મોબાઈલ વિદ્યુતભાર વાહકોના કારણે ઉદ્ભવે કોઈ પણ પદાર્થ જે છે એની વાહકતા વાહકતા એટલે હમણાં આપણે કીધું ને અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય તો ધાતુ પદાર્થોમાં મોબાઈલ વિદ્યુતભાર વાહક તરીકે કોણ હોય છે મુક્ત ઇલેક્ટ્રોન યાદ રાખતું જવાનું ધાતુ પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે વિદ્યુતભાર વાહકો તરીકે અને દ્રાવણ હોય ને દ્રાવણ તમને ખબર હોય તો આવી રીતે એક બેટરી હોય અને બેટરીમાં ધન આયન અને ઋણ ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ હોય છે આવી રીતે ધન ધ્રુવ ઋણ ધ્રુવ વચ્ચે ધન આયન અને ઋણ આયન ભાગ પડતા હોય એચ ટુ એસ ઓ ફોર હોય તો એના બે ભાગ પડે ધન આયન અને ઋણ આયન તો અહીંયા ધન આયનના કારણે અને ઋણ આયનના કારણે પણ વિદ્યુત પ્રવાહનું વહન થાય તો બેટરીની અંદર જેને વિદ્યુત દ્રાવણ કહેવાય શું કહેવાય વિદ્યુત દ્રાવણ તો વિદ્યુત દ્રાવણમાં વહન જે છે એ બે વસ્તુના કારણે છે થાય છે તમે અહીંયા જોઈ શકો ધન અને ઋણ આયનો મોબાઈલ વિદ્યુતભાર વાહક તરીકે હોય શેમાં વિદ્યુત દ્રાવણમાં અને વાયુમાં વાયુમાં ઇલેક્ટ્રોન અને ધન આયનો હોય વાયુમાં શું હોય ઇલેક્ટ્રોન અને ધન આયનો હોય CO2 હોય તો એમાં ઇલેક્ટ્રોનિક હોય અને ધન આયન એક બને એ વિદ્યુતભાર વાહક તરીકે કાર્ય કરે છે જ્યારે અર્ધવાહકો હોય અર્ધવાહકો અર્ધવાહકો મેં જેમ તમને હમણાં કીધું એમ એમાં મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ હોય છે વિદ્યુતભાર વાહક તરીકે શું શું હોય છે મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ હોય છે શું હોય છે હોલ હોય છે વાહકો તરીકે તો અહીંયા યાદ રાખવાનું ધાતુ પદાર્થ માટે શું ધાતુ પદાર્થ માટે મુક્ત ઇલેક્ટ્રોન બરાબર મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત દ્રાવણ માટે શું વિદ્યુત દ્રાવણ માટે શું ધન અને ઋણ આયનો ધન અને ઋણ આયનો બરાબર વાયુમાં ઇલેક્ટ્રોન અને ધન આયનો અને અર્ધવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ જે છે એ આ વાહક તરીકે કાર્ય કરે છે ચાર્જ કેરિયર તરીકે કાર્ય કરે છે ચાર્જ કેરિયર એટલે કેરિયર એટલે ઉચકીને લઈને જનાર એક વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવાનું કામ કરે એને ચાર્જ કેરિયર કહેવાય ટ્રકની પાછળ ગુડ કેરિયર લખ્યું હોય તો ગુડ્સ કેરિયર લખ્યું હોય તો ગુડ્સ એટલે સામાન સામાન લઈ જનારું કેરિયર એટલે ગુડ્સ કેરિયર તો ચાર્જ કેરિયર એટલે ચાર્જ વિદ્યુત ભારને લઈ જવાનું કામ કરે એને તો વાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજા જગ્યાએ વિદ્યુત ભારને લઈ જવાનું કામ કરે છે દ્રાવણમાં ધન અને ઋણાયનો કામ કરે છે એવી જ રીતે અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ આ કામ કરે છે બરાબર છે હવે વાત કરીએ એકમ તો આ ડ્રિફ્ટ વેગનો એકમ બનાવો હોય તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ વીડી અપોન ઈ છે તો વેગનો એકમ મીટર પર સેકન્ડ થાય થાય ને મીટર પર સેકન્ડ છેદમાં વિદ્યુત ક્ષેત્રનો એકમ વોલ્ટ પર મીટરે થાય એક એકમ વોલ્ટ પર મીટરે થાય અને બીજો એકમ મીટર પર સેકન્ડ અને વિદ્યુત ક્ષેત્રનો બીજો એકમ કુલમ બરાબર ન્યૂટન પર કુલમ્બ થાય શું થાય ન્યૂટન પર કુલંબી થાય એટલે કોઈ પણ એકમ મૂકી શકો બરાબર તો આનું સાદરૂપ આપો તો શું થાય છેદનો છેદ અંશમાં જશે તો મીટર સ્ક્વેર છેદમાં સેકન્ડ અને વોલ્ટ થશે બરાબર તો અહીંયા શું થયું મીટર સ્ક્વેર સેકન્ડની માઇનસ એક ઘાત વોલ્ટની માઇનસ એક ઘાત અહીંયા મળ્યું એવી જ રીતે અહીં ન્યૂટનનું તમે સૂત્ર મૂકો તો કુલમ સેકન્ડ કિલોગ્રામ ઇન્વર્સ મળે બરાબર પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો તમે જાણો જ છો એમ અહીંયા મીટર સ્ક્વેર છે આ વોલ્ટ છે બરાબર છે અહીંયા તમે પારિમાણિક સૂત્ર પણ મૂકી શકો વોલ્ટ એટલે શું આવી રીતે પણ પારિમાણિક સૂત્ર બનાવી શકાય તમને ખબર હોય તો મીટર સ્ક્વેર સેકન્ડ અને વોલ્ટ એટલે જૂલ પર કુલમ જૂલ પર કુલમ ખબર છે ને તો અહીંયા પારિમાણિક સૂત્ર બધાના મૂકવો જોઈએ આનું L2 કુલમનું A1
T1 અને સેકન્ડ નો T1 જુલ નો M1 L2 T-2 તમે જાણો છો આનો સાદરૂપ આપીએ તો પાઈ માં એક સૂત્ર બનશે M ની -1 કાત L કેટલા છે 2 2 કેન્સલ થઈ ગયા 2 2 તો શું વધશે L0 વધશે બરાબર અને T1 1 કેન્સલ થઈ ગયા -2 છે બરાબર ની ઓલા છેદમાંથી ઉપર જશે તો T2 થઈ જશે બરાબર અને A1 છે A1 તો આ જે છે એ પારિમેયક સૂત્ર મળ્યું તમે અહીંયા પણ જોઈ શકો છો m -1 t2 અને a1 અને l0 છે અહીંયા l0 લખી કે ન લખી કંઈ ફેર પડે નહીં તો આ પારિમેયક સૂત્ર મળે છે બરાબર છે હવે વાત કરીએ આપણે આગળ તો આ જે ડ્રિફ્ટ વેગ નું સૂત્ર શું છે તમે જાણો છો ડ્રિફ્ટ વેગ નું સૂત્ર શું છે ભાઈ vd ee ના છેદમાં m તો યાદ ન રહે તો પ્રવેગ ઇનટુ સમય બરાબર છે આ પ્રવેગ જ છે બળ ના છેદમાં દળ એટલે પ્રવેગ તો આ e છે બરાબર ની આ બાજુ આવે તો vd ના છેદમાં e થઈ ગયા તો અહીંયા શું વેધું e ના છેદમાં m tau વેધા આને શું કહેવાય vd ના છેદમાં e ને હમણાં વ્યાખ્યા આપી મોબિલિટી μ μ is equal to e tau ના છેદમાં m આ મોબિલિટી નું એક સૂત્ર મળ્યું શેનું મોબિલિટી નું એક સૂત્ર મળ્યું બરાબર જ્યાં tau શું છે રિલેક્સેશન સમય છે શું છે tau રિલેક્સેશન સમય છે એ યાદ રાખવાનો રેડી અને e જે છે એ વિદ્યુતભાર છે m જે છે એ જે તે વિદ્યુતભારનો દળ દર્શાવે છે ચાલો એના પછીનો પ્રશ્ન નંબર 8 જોઈએ પ્રશ્ન નંબર 8 જુઓ અહીં પ્રશ્ન નંબર 8 જે છે એ શું કીધો છે ઓહમના નિયમની મર્યાદાઓ જણાવવાની છે શું જણાવવાનું છે ઓહમના નિયમની મર્યાદાઓ જણાવવાની છે તો ઓહમના નિયમની મર્યાદાઓ જણાવીએ ઓહમના નિયમ ની મર્યાદા આઈએમપી પ્રશ્ન છે યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે બરાબર તો ઓહમના નિયમની મર્યાદા શું કહેવા માંગે છે એટલે કે ઓહમનો નિયમ શું છે પહેલા તો એ આપણે ખબર હોવી જોઈએ કે V ચલે છે I એટલે કે V બરાબર IR એટલે કે R બરાબર V / I આ ઓહમનો નિયમ છે જો આનું પાલન ન થતું હોય તો અહીંયા ઓહમનો નિયમ આપણે લાગુ પાડી શકતા નથી બરાબર તો આપણે એટલે કે V અને I એકબીજાને સમપ્રમાણમાં ન હોય તો ત્યાં આપણે ઓહમનો નિયમ પાડતો નથી તો અહીંયા આપણે એક મુદ્દો લખી નાખ્યો કે જે દ્રવ્ય કે પરિપથમાં V અને I એકબીજાને સમપ્રમાણમાં ન હોય તેવા કિસ્સામાં ઓહમનો નિયમ પાડતો નથી બરાબર તો એક મુદ્દો થઈ ગયો હવે નંબર 1 ત્રણ મર્યાદા છે આપણે ત્રણેય મર્યાદા જણાવીએ તો એક તો V અને I સમપ્રમાણમાં ન હોય એકબીજાના સમપ્રમાણમાં ન હોય બરાબર V અને I એકબીજાના સમપ્રમાણમાં ન હોય એવું કિસ્સામાં જોવા મળે ખબર છે ડાયોડ છે ટ્રાન્ઝિસ્ટર છે આપણે 7મું ચેપ્ટર પછી આપણે 14મું ચેપ્ટર ભણશું 14માં ચેપ્ટરની અંદર આપણે ઓહમના નિયમનું પાલન નહીં થાય તો અહીંયા દાખલા તરીકે એક આકૃતિ દોરું છું V વિરુદ્ધ I ની હું આકૃતિ દોરું છું તો V વિરુદ્ધ I ની આકૃતિમાં અહીંયા ઓહમ આમ થાય પછી આ રીતે વળાંક વળી જાય છે તો આટલા ભાગમાં ઓહમના નિયમનું પાલન થાય છે પણ અહીંથી પછી જઈએ તો અહીંયા વળાંક વળી જાય છે તો અહીંયા V અને I સમપ્રમાણમાં નથી જો અહીંયા સમપ્રમાણ નથી તો અહીંયા ઓહમના નિયમની મર્યાદા થઈ જાય શું થઈ જાય ઓહમના નિયમની મર્યાદા લાગુ પડી જાય આટલે સુધી ઓહમના નિયમનું પાલન થાય છે પણ અહીંથી ઓહમના નિયમનું પાલન થતું નથી બરાબર તો એને ઓહમના નિયમની મર્યાદા કહેવાય હવે બીજો પોઈન્ટ કહીએ તો બીજો પોઈન્ટ શું કહેવા માંગે છે ખબર V અને I વચ્ચેનો સંબંધ જે છે એમાં V ના વિરુદ્ધ પર આધાર રાખે છે એટલે કે સમાન વોલ્ટેજના ધન મૂલ્ય અને ઋણ મૂલ્ય માટે પ્રવાહના અલગ અલગ મૂલ્યો મળે હવે ઓહમનો નિયમનું પાલન થતું હોય તો આકૃતિ દોરીને સમજાવું તમને તો ઓહમના નિયમનું જો પાલન થતું હોય તો દાખલા તરીકે અહીંયા મેં 0.2 વોલ્ટ આપ્યા ત્યારે પ્રવાહ મળે છે આટલો વધી જાય છે બરાબર હવે એ જ વોલ્ટેજને માઇનસ આપું શું આપું માઇનસ આપું માઇનસ 2 વોલ્ટ આપ્યા 0.2 ને બદલે માઇનસ 2 વોલ્ટ આપ્યા તો અહીંયા જે પ્રવાહ જે મળતો હતો એ મિલી એમ્પિયરમાં મળતો હતો પણ અહીંયા જે પ્રવાહ મળે છે એ પ્રવાહ મળે છે અને એ માઇક્રો એમ્પિયરમાં મળે છે કેવો મળે છે માઇક્રો એમ્પિયરમાં મિલી અને માઇક્રો વચ્ચેનો ડિફરન્સ કેટલો 1000 ગણો
બરાબર 1000 ગણો નાનો પ્રવાહ મળે છે. તો જો અહીંયા ઓહમના નિયમનું પાલન થતું હોત તો અહીંયા જેટલો પ્રવાહ મળતો હતો એટલો જ જ્યારે ઋણ વોલ્ટેજ આપવામાં આવે, નેગેટિવ વોલ્ટેજ આપવામાં આવે, એટલે કે બેટરીના ધન સાથે જે જોડેલો હતો એની જગ્યાએ ઋણ જોડવામાં આવે તો વિરુદ્ધ દિશામાં એટલો જ પ્રવાહ મળવો જોઈએ, પણ અહીંયા મળતો નથી. આવું પણ અમુક વિદ્યુત પરિપથમાં એટલે કે અમુક રચનાઓમાં જોવા મળે છે, અમુક દ્રવ્યમાં જોવા મળે છે. એ દ્રવ્યનું નામ છે પીએન જંક્શન ડાયોડ. પીએન જંક્શન ડાયોડ આપણે સેમિકન્ડક્ટર ચેપ્ટર નંબર 14ની અંદર આ પીએન જંક્શન ડાયોડ વિશે આપણે ડિટેલમાં ભણવાના છીએ. પણ આ પીએન જંક્શન ડાયોડની અંદર આપણે ઓહમના નિયમનું પાલન નથી થતું, કેમ કે અહીંયા આપણે ભણશું કે આ જે છે એને ફોરવર્ડ બાયસ કહેશું, આ જે છે એને રિવર્સ બાયસ કહેશું. ત્યારે તો ફોરવર્ડ બાયસમાં પ્રવાહ છે મિલી એમ્પિયરના ક્રમનો મળતો હોય છે, જ્યારે રિવર્સ બાયસમાં પ્રવાહ એ જે છે એ માઇક્રો એમ્પિયરના ક્રમનો મળતો હોય છે. આવું આપણે એ જે તે સમયે આપણે ભણવાના છીએ, બરાબર. મર્યાદા નંબર સી જુઓ તો વી અને આઈ વચ્ચે જે છે એનો સંબંધ અનન્ય ના હોય, એટલે કે વી અને આઈ વચ્ચેનો સંબંધ અનન્ય ના હોય એટલે શું કહેવા માગે છે ખબર છે? અહીં આકૃતિ દોરીને તમને સમજાવું તો દાખલા તરીકે આના ઉપર પ્રવાહ છે, બરાબર, અને આના ઉપર વોલ્ટેજ છે. હવે એક ગ્રાફ આ પ્રકારનો મળે છે. અહીંયા એક વોલ્ટેજ છે 1 વોલ્ટ, અહીંયા છે 2 વોલ્ટ, અહીંયા છે 3 વોલ્ટ. હવે એ શું કહેવા માગે છે ખબર છે? કે અહીંયા દાખલા તરીકે હું એક આવી રીતે રેખા દોરું, અહીંયા પ્રવાહ છે 2 માઇક્રો એમ્પિયર. તો આ 2 માઇક્રો એમ્પિયર અહીંયા પણ મળે છે 1.5 વોલ્ટેજ માટે અને અહીંયા 3 વોલ્ટેજ માટે પણ મળે છે. હે, હા, 1.5 વોલ્ટેજ માટે 2 માઇક્રો એમ્પિયર. તો વોલ્ટેજ વધે તો ઓહમના નિયમનું પાલન થતું હોય તો 3 વોલ્ટ થાય તો ડબલ થવો જોઈએ ને. પણ અહીંયા જો તમે જોઈ શકો આ જે ગ્રાફ જે છે એમાં એક જ પ્રવાહ માટે વોલ્ટેજના જુદા જુદા મૂલ્ય મળે, બરાબર. તો એનો અર્થ શું થાય? અહીં લખ્યો છે, આનો અર્થ એ થાય કે સમાન પ્રવાહ આઈ માટે વીના 1 કરતાં વધારે મૂલ્યો મળે છે. જેમાં જોવા મળે છે ગેલિયમ આર્સેનાઇડ આવી વર્તણૂક ધરાવે, ગેલિયમ આર્સેનાઇડ, જેમાંથી આપણે શું બનાવવાના છે, એલઈડી ને એવું બધું બનાવશું, બરાબર, લાઇટ ઇમિટિંગ ડાયોડ ને સોલર સેલ ને એ બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ. અહીંયા શું થાય છે, વી અને આઈ વચ્ચેનો સંબંધ જે છે અનન્ય નથી. અનન્ય નથી એટલે કે એક જ વોલ્ટેજના મૂલ્ય માટે પ્રવાહનું એક જ મૂલ્ય મળવું જોઈએ, પણ અહીંયા એક જ પ્રવાહના મૂલ્ય માટે જુદા જુદા વોલ્ટેજ મળે છે. ભાઈ એને શું બતાવે છે કે આ બે વચ્ચેનો સંબંધ જે છે એ ચોક્કસ નથી, અનન્ય નથી, બરાબર, એટલે કે જુદા જુદા હોય છે. તો એનો અર્થ શું થાય, સમાન પ્રવાહ અહીં માટે વીના 1 કરતાં વધારે મૂલ્યો મળે છે. અહીંયા પણ તમે ગ્રાફમાં જોઈ શકો છો, બરાબર છે, અહીંયા વીના અલગ અલગ 3 મૂલ્યો માટે પ્રવાહનું મૂલ્ય કોઈ એક હોઈ શકે છે. તો આ રીતે તમે સમજી શકો છો. તો 3 પ્રકારની મર્યાદા કીધી, ત્રણેયમાં જોકે આમાં ત્રણેય ઉદાહરણોમાં સેમી કન્ડક્ટર મટીરિયલનો ઉપયોગ થાય છે. ડાયોડ હોય, ટ્રાન્ઝિસ્ટર હોય, પીએન જંક્શન ડાયોડ હોય કે ગેલિયમ આર્સેનાઇડ હોય, એ ત્રણેયમાં આપણે સેમી કન્ડક્ટર મટીરિયલનો ઉપયોગ થતો હોય છે, એટલે સેમી કન્ડક્ટર મટીરિયલની અંદર ઓહમના નિયમનું પાલન થતું હોતું નથી, બરાબર.